हेलो स्टूडेंट, आई एम नेहा पटेल, योर बायोलॉजी टीचर फ्रॉम देवस इंटरनेशनल पब्लिक स्कूल, स्टैंडर्ड 11th, चैप्टर नंबर 8। एमा आज आप लेक्चर नंबर 19, चैप्टर 8, कोष जीवनों एकम, एना विषय भणी रहा छे। अने हवे आपणे लगभग एना लास्ट टॉपिक तरफ छे, लास्ट अंगिका, कोष केन्द्र विषे भणी रहा छे। लास्ट लेक्चर में आपणे कोष केन्द्र भणवानी शुरुआत करी दीधी छे, एनी डिस्कवरी, आंतरावस्था एनु कोष केन्द्र, साथे कोष केन्द्रनी सूक्ष्म रचना पण भणवानी शुरुआत करी दीधेली, अने एमा एनु कोष केन्द्र पटल विषे अने कोष केन्द्र पटल छिद्र विषे भणेला। बराबर, आजनो आपणो टॉपिक छे। पहेला तो वच्चे आपणे रचना तो आगळ भणीशुं ज, एनी बे रचना, कोष केन्द्रिका अने रंगसूत्र माटे भणीशुं, पण ए पहेला टेक्स्टबुकमां वच्चे तमने एक टॉपिक आपेलो छे, कोष केन्द्रनी संख्या कोषनी अंदर। बराबर, तो कोष छे, वनस्पति कोष होय के प्राणी कोष, एमां कोष केन्द्रनी संख्या केटली होय छे एना आधारे कोषना पण प्रकार पड़े। बराबर, मोटा भागे कोईपण कोषनी अंदर एक कोष केन्द्र होय, मोटा भागना कोषोमां। तो अहींया आपणे व्यवस्थित रीते प्रकार पाड़ीए छीए। जुओ, कोष केन्द्रनी संख्या एने आधारे कोषना विविध प्रकार पाड़ेला छे। जुओ, सौथी पहेला आपणे के जेमां एक कोष केन्द्र होय, मोटा भागना कोषो, वनस्पति कोष होय के प्राणी कोष, मोटा भागना सुकोष केन्द्रीय कोषो छे, एमां रेरली वधु संख्या आड़ी अवड़ी रहे छे, पण मोटा भाग कोषो संख्या एवी रहे कि जेमां कोष केन्द्रीय संख्या एक होय, जेने इंग्लिशमां यूनिन्यूक्लिएट कहेवाय, अथवा एक सेल यूनिन्यूक्लिएटेड सेल कहेवाय। बराबर छे, चलो द्विकोष केन्द्रीय कोष, खास एमसीक्यू माटे। बराबर छे, जो तमने आ बे वस्तु अहीं आपेली छे टेक्स्टबुकमां, पहेलू अने चोथू, बाकीना वच्चे नथी आपेला, अने क्वेश्चन पूछेलो छे કે શું તમે જણાવી શકો કે કોષ કેન્દ્રની સંખ્યા કોષમાં અલગ અલગ રહી શકે? બરાબર, તો આપણે આ ટોપિક નીટને અનુલક્ષીને જ કરીશું ખાસ। નેક્સ્ટ, દ્વિકોષ કેન્દ્રીય કોષ, જે તો એને બાયોન્યુક્લિટેડ સેલ કહે છે, શેમાં દ્વિકોષ કેન્દ્ર જોઈ શકાય? અમુક પ્રોટિસ્ટા, પ્રોટિસ્ટન સમૂહ, ચેપ્ટર નંબર 2માં જે કોષોનું સજીવોનું વર્ગીકરણ કરી છે એમાં પ્રોટિસ્ટા તમને ખબર છે। અહીંયા બે ઉદાહરણ આપણે આપેલા છે, કયા બે પ્રોટિસ્ટા ખાસ ધ્યાન રાખજો, પેરામિશિયમ, બરાબર, અને કોડેટમ। ચલો, પેરામિશિયમમાં કોષ કેન્દ્રની સંખ્યા, એવું એકવાર ક્વેશ્ચનમાં પણ પૂછાયેલું છે, પેરામિશિયમમાં કોષ કેન્દ્રની સંખ્યા, અને કોડેટમ, કોડેટમ સ્પેલિંગ લખેલો છે મેં CAUDATUM, પેરામિશિયમથી તો તમે ફેમસ છો, એમાં કોષ કેન્દ્રની સંખ્યા બે હોય છે। બરાબર, તો એને આપણે શું કહીશું? દ્વિકોષ કેન્દ્રીય કોષ કહીશું। એ શેના તરીકે ઓળખાય છે? દ્વિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાય છે। બરાબર, ચલો હવે આપણે એવો કોષ જોઈએ, એક કોષ કેન્દ્ર ધરાવતો, બે કોષ કેન્દ્ર ધરાવે, એવો કોષ જોઈએ કે જેમાં બેથી વધારે કોષ કેન્દ્રની સંખ્યા હોય, તો એને આપણે બહુકોષ કેન્દ્રીય કોષ, પોલિન્યુક્લિએટેડ અથવા મલ્ટીન્યુક્લિએટેડ તરીકે ઓળખાય છે। શેમાં? આપણો જે સ્નાયુ કોષ છે, જ્યારે પણ આપણે સ્નાયુઓની રચના સમજીશું, મસલ સેલ, એમાં અસ્થિમજ્જા, બોનમેરો, એના અમુક કોષો, ઘણી બધી ફૂગ અને લીલ પણ એવી છે કે જેની અંદર કોષ કેન્દ્ર, એક જ કોષની અંદર કોષ કેન્દ્રની સંખ્યા વધારે હોય, બરાબર, તો એને આપણે બહુકોષ કેન્દ્રીય કોષ કહીશું। થર્ડ પોઈન્ટ, એવા પણ કોષો હોઈ શકે કે જેમાં કોષ કેન્દ્ર હોતું નથી, કોષ કેન્દ્ર વિહીન કોષ કહેવાય એને। ઉદાહરણ, આ પણ એમસીક્યુ માટે બહુ જ આઈએમપી, આ ટેક્સ્ચ્યુઅલ ટોપિક જ છે, ટેક્સ્ટબુકમાં આ પોઈન્ટ અને આ પોઈન્ટ આપેલો છે, આ મેં વધારાનું તમને લખાવેલો છે। ચલો, સસ્તન વર્ગના રક્તકણનો જે કોષ છે, સસ્તન વર્ગ, જેને મેમલ્સ કહેવાય ઇંગ્લિશમાં, મનુષ્ય પણ સસ્તન વર્ગનું જ પ્રાણી છે, એટલે એનો રક્તકણ અથવા આરબીસી, તો આના સસ્તન વર્ગના બદલે એમ પણ પૂછે કે માનવીના આરબીસી। બરાબર, હવે જુઓ, ઘણીવાર અહીંયા પોઈન્ટ આવી જ ગયો છે તો તમને સમજાવું કે ટ્વિસ્ટ ક્વેશ્ચન કઈ રીતે થાય, તમને એમ થાય કે નવો, ખરેખર નવો ન હોય, ટેક્સ્ટબુકમાં હોય જ, પણ તમારે તમારું થોડું માઇન્ડ દોડાવવું પડે અને બે પોઈન્ટ ભેગા કરવા પડે। જુઓ અહીંયા કઈ રીતે, અહીંયા એવું કીધું છે કે સસ્તન વર્ગના રક્તકણ, પહેલાં તો રક્તકણના ત્રણ નામ ખબર હોવા જોઈએ, રક્તકણ, જેને જ આરબીસી કહેવાય, જેને જ ઇરેથ્રોસાઇટ્સ કહેવાય, તો એમસીક્યુમાં આમાંથી કોઈ પણ આન્સર હોઈ શકે, સસ્તન વર્ગના રક્તકણ, સસ્તન વર્ગના આરબીસી કે સસ્તન વર્ગના ઇરેથ્રોસાઇટ્સ હોઈ શકે। નેક્સ્ટ, આગળ સસ્તન વર્ગમાં કયા કયા સજીવોનો સમાવેશ થાય એ પણ આપણને ખબર હોવું જોઈએ, ભલે આ પોઈન્ટમાં નથી, અહીંયા સસ્તન વર્ગ શબ્દ આપ્યો એટલે સસ્તન વર્ગ ગોખી નહીં નાખવાનું,
સસ્તન વર્ગમાં સમાવિષ્ટ જે પણ સજીવો છે તો માનવી તો આવે, તો માનવીના આરબીસી કે તો પણ એ કોષકેન્દ્રવિહીન છે. માનવી સિવાય તમારે સસ્તન વર્ગમાં આવતા સજીવો તમને ધ્યાન હોવા જોઈએ. તે ક્યાંથી મળે? ચેપ્ટર નંબર 2, 3, 4 એ બધા જે પ્રાણીઓનું જે વર્ગીકરણ છે, સેકન્ડ જેમાં વર્ગીકરણ આવે છે એમાં તમને આજે સસ્તન વર્ગમાં કયા કયા સજીવોનો સમાવેશ થાય તો એમાંથી કોઈ સજીવનું નામ લઈ અને એમ કે NRBC એ કેવા હોય તો કોષકેન્દ્રવિહીન હોય. બરોબર છે, સિમ્પલ ટોપિક. આના સિવાય વનસ્પતિનું એક ઉદાહરણ આપે છે. આ મોસ્ટ ટાઈમ પી છે, હા, આ બે પોઈન્ટ ઇન્સોર્ટ ઘણા બધા પોઈન્ટ પૂછાઈ શકે. આ પણ પૂછાયેલો છે. ઘણીવાર એવું થાય કે ટેક્સ્ટમાં તમને ક્વેશ્ચન વાઇઝ પૂછી લે અને પછી તમને પૂછે. જુઓ, વાહક પેશીધારી જે વનસ્પતિ છે તો આ પણ વર્ગીકરણમાં આપણને ખબર પડી જાય. વાહક પેશીધારી એટલે કે જેમાં અન્નવાહક અને જલવાહક વિકસિત હોય. એમાં પણ જે અન્નવાહક પેશી છે એની રચનામાં ચાંદની નલિકા આવે છે. આ ચાંદની નલિકા છે એના કોષો કોષકેન્દ્રવિહીન હોય છે. તો એક પ્રાણી કોષનું ઉદાહરણ જોયું, એક વનસ્પતિ કોષનું ઉદાહરણ જોયું કે જેમાં કોષકેન્દ્ર છે એ હોતું નથી. તો અહીં આપણે ચાર પ્રકાર પાડ્યા. એક કોષકેન્દ્ર ધરાવતા, બે કોષકેન્દ્ર ધરાવતા, બરાબર, પછી બહુ કોષકેન્દ્ર ધરાવતા અને કોષકેન્દ્રવિહીન બે. તો અહીં આપણે એક અલગ વચ્ચે ટોપિક લીધો, કોષકેન્દ્રની સંખ્યા. કોષકેન્દ્રનું સ્થાન ક્યાં હોય વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ. હવે જુઓ, ફરી પાછું આપણે જે કોષકેન્દ્રની રચના ડિટેલમાં ભણતા હતા એ ભણવાની શરૂઆત કરીએ. એમાં બે પોઈન્ટ એની સૂક્ષ્મ રચનામાં ભણી ગયા, કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્ર પટલ છિદ્ર. બરાબર, હવે જુઓ નેક્સ્ટ કોષકેન્દ્રનું આધારક. એટલે આ જે કોષકેન્દ્ર છે એની અંદર જે એનું પ્રવાહી, બરાબર, ન્યુક્લિયર મેટ્રિક્સ કહેવાય અથવા એને કોષકેન્દ્ર રસ પણ કહે છે. અહીંયા જે રસ આવેલો છે, જે રેડિશ ડોટ બતાવે એ કોષકેન્દ્ર રસ છે, ગ્રીનિશ ડોટ છે એ કોષરસ છે. તો એની અંદર શું આવેલું હોય તો એ બે રચનાઓ ધરાવે છે, એક કોષકેન્દ્રિકા અને બીજું રંગસૂત્ર દ્રવ્ય. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ. જો આખો ટોપિક કોષકેન્દ્ર પટલ ખૂબ જ મોટો, પણ એમાં નાના નાના સબ પોઈન્ટ આપણે પાડીશું. ચલો, તો કોષકેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય, ન્યુક્લિયોલ્સ અને ક્રોમેટિન, આ બે ઘટકો શેની અંદર જોવા મળે? કોષકેન્દ્રીય આધારકમાં જોવા મળે. તો આ કોષકેન્દ્રીય આધારક છે. બરાબર, એની અંદર આપણે આવેલા ઘટકો તો આગળ જોઈ ગયા કે DNA, RNA, પ્રોટીન જોવા મળે છે. આની અંદર જે રચનાઓ જોવા મળે એ બે રચનાઓ અહીં તમને દર્શાવેલી છે. એક છે, એટલે ઇન્સોર્ટ આ કોષકેન્દ્રનું આધારક છે, એમાં બે રચનાઓ. એક તમને કહે છે કોષકેન્દ્રિકા, જે ગોળાકાર રચના હોય છે. અહીં મેં બે દર્શાવેલી છે, 1 થી 4 સુધીની સંખ્યા હોઈ શકે, મોટાભાગે 1 પણ હોય, 2 હોય, 4 સુધી નોર્મલ સંખ્યાઓ છે. તો એ ગોળાકાર રચના એને કોષકેન્દ્રિકા કહેવાય. બરાબર છે, અને રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટિન, જે આપણે જનીન દ્રવ્ય કહીશું, એ પણ સૂત્ર સ્વરૂપે જોવા મળે. એ જ્યારે દોરવાનું આવે આગળ ત્યારે જોઈએ છીએ. બરાબર, તો આજનો આ ટોપિક સિમ્પલ ખબર પડી ગઈ. કોષકેન્દ્રીય આધારક શું ધરાવે, અથવા કોષકેન્દ્ર રસ, અથવા એટલે જ કોષકેન્દ્ર આધારક, ન્યુક્લિયર મેટ્રિક્સ, એ શું ધરાવે? તો એની અંદર બે રચનાઓ, કોષકેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય. તો હવે આપણે આપણો નેક્સ્ટ પોઈન્ટ કોષકેન્દ્રિકા વિશે ભણીએ. ચલો, કોષકેન્દ્રિકા જેને ન્યુક્લિયોલ્સ કહે છે, કોષકેન્દ્રને ન્યુક્લિયસ કહેવાય છે, એ શું છે? તો કોષકેન્દ્રમાં જોઈ શકાય છે અંદરની બાજુ. કોષકેન્દ્રમાં જોવા મળતી ગોળાકાર રચના છે. બરાબર, કોષકેન્દ્રમાં જોવા મળતી કેવી રચના? આવી ગોળાકાર રચના છે. ખાસ પટલવિહીન અંગિકા છે. કોણ? કોષકેન્દ્રિકા. કોષકેન્દ્ર પટલ તો દ્વિસ્તરથી બનેલું છે, પણ કોષકેન્દ્રિકા પટલવિહીન અંગિકા છે. હવે એની ફરતે પટલ નથી એટલે શું થાય છે? એનું પોતાનું દ્રવ્ય એ બાકીના કોષકેન્દ્ર રસના સીધા જ સંપર્કમાં હોય. ચલો સમજીએ, આ કોષકેન્દ્રિકા છે, એની ફરતે પટલ નથી એટલે પોતાનું દ્રવ્ય તો ધરાવતી જ હોય. તો એનું જે દ્રવ્ય છે એ બાકીના જે કોષકેન્દ્ર રસ સાથે સીધા સંપર્કમાં રહે, વચ્ચે પટલ ન હોય. જુઓ, કોષકેન્દ્રની ફરતે પટલ છે તો શું થાય છે? આ અંદરનું દ્રવ્ય અને બહારના કોષરસ એની વચ્ચે અવરોધન થઈ શકે. કોષકેન્દ્રિકાની ફરતે પટલ નથી એટલે એનું દ્રવ્ય અને કોષકેન્દ્ર રસ જે બાકી છે એના દ્રવ્ય વચ્ચે
અવરોધ રહેતો નથી એટલે એકબીજાના સતત સંપર્કમાં રહે. ખબર પડી ગયા? તેનું દ્રવ્ય બાકીના કોષ કેન્દ્ર રસના સતત સંપર્કમાં રહે છે. નેક્સ્ટ જોવો, કોષ કેન્દ્રિકાનું કાર્ય શું છે? કોનું કાર્ય? કોષ કેન્દ્રિકા. તે સક્રિય રીતે આરઆરએનએનું સંશ્લેષણનું સ્થાન છે. આરઆરએનએ રિબોઝોમલ આરએનએ, યાદ આવ્યું ક્યાં આવે? રિબોઝોમ્સની રચનામાં જોવા મળતું જે આરએનએ છે એનું નિર્માણ, એટલે આરએનએના ત્રણ પ્રકાર, એમઆરએનએ, આરઆરએનએ, ટીઆરએનએ, દરેક જોઈશું. પરંતુ આરઆરએનએ અહીંયા હંમેશા સ્મોલ જ લખવાનું. આરઆરએનએ એટલે રિબોઝોમલ આરએનએ, રિબોઝોમ્સની રચનામાં જોવા મળતું આરએનએ, એનું સંશ્લેષણ સ્થાન કોષકેન્દ્રિકા છે. કોષકેન્દ્રિકા છે ત્યાં એનું નિર્માણ થાય. હવે આપણને ખબર છે કે આરઆરએનએથી શું બને? રિબોઝોમ્સ બને. અને ફરી પાછું ભૂલવાનું નહીં, રિબોઝોમ્સ એ સ્થાન છે કે ત્યાં શું થાય? પ્રોટીન સંશ્લેષણ થાય. તો જે કોષો પ્રોટીનના સક્રિય સંશ્લેષણ સાથે વધુ સંકળાયેલા હોય તો એમાં વધારે રિબોઝોમ્સ જોઈએ. વધારે રિબોઝોમ્સ બનાવવા માટે આરઆરએનએ વધુ બનવું જોઈએ. આરઆરએનએ વધારે બનવા માટે કોની જરૂર પડે? કોષ કેન્દ્રિકાની. સમજાય? એટલે એમાં કોષ કેન્દ્રિકાની સંખ્યા વધારે હોય. આખું લોજિક ખબર પડી ગયું? જો તો જે કોષોમાં, એટલે આધારો કે કોષ છે, તો કોઈ પણ એવો કોષ હોય કે હવે વધુ અને સક્રિય રીતે કોનું સંશ્લેષણ કરતો હોય? પ્રોટીનનું. તો પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે શું જોઈએ? ફરી રિબોઝોમ્સ. રિબોઝોમ્સ બનાવવા માટે શું જોઈએ? આરઆરએનએ. અને આરઆરએનએના નિર્માણ માટે કોણ જોઈએ? કોષ કેન્દ્રિકા. તો એમાં કોષ કેન્દ્રિકાની સંખ્યા વધુ જોવા મળે. સામાન્ય રીતે એક હોય, બે હોય, ત્રણથી ચાર સુધી તો સામાન્ય છે. બરાબર? તો આટલું તમને ટેક્સ્યુઅલ કોષ કેન્દ્રિકા માટે છે. તો આપણે કોષ કેન્દ્રિકાની રચના જોઈશું, એનું કાર્ય અહીં દર્શાવેલું છે, એની અહીંયા સંખ્યા દર્શાવેલી છે. આટલો ટોપિક ટેક્સ્યુઅલ અહીંયા કોષ કેન્દ્રિકાને અનુલક્ષીને પૂરો થાય. એક્સ્ટ્રા પોઈન્ટ અહીંયા મેં દર્શાવેલો છે. ચલો, કોષ કેન્દ્રિકાની સંખ્યા કેટલી હોય? સામાન્ય રીતે કોષ કેન્દ્રિકાની સંખ્યા એકથી ચાર સુધીની હોય. કેટલી હોય? એકથી ચાર સુધીની. પરંતુ અમુક કોષોમાં એની સંખ્યા વધુ જોઈ શકાય. તો એનું એક ઉદાહરણ જોઈએ. ઝેનોપસ શું છે? એક પ્રકારના ફ્રોગ, દેડકાની જાતિ છે. આફ્રિકન ક્લોડ ફ્રોગ્સ કહેવાય છે. એના અંડકોષમાં એક કોષ જ છે, અંડકોષ એક. તો એને એક કોષમાં કોષ કેન્દ્રિકાની સંખ્યા 1600 કે એનાથી પણ વધારે પહોંચેલી જોઈ શકાય. બરાબર છે? તો આ એક ઉદાહરણ કે જેમાં કોષ કેન્દ્રની સંખ્યા ખૂબ જ વધારે હોય. બાકી એપ્રોક્સિમેટલી કોષ કેન્દ્રિકાની સંખ્યા એક વધીને બે, ત્રણ કે ચાર સુધી હોઈ શકે. આ કોષ કેન્દ્રિકા માટેનો એક્સ્ટ્રા પોઈન્ટ. ચલો, બીજો એક શબ્દ પણ ખૂબ મહત્ત્વનો ધ્યાન રાખીશું. NOR શું છે? કોષ કેન્દ્રિકાને અનુલક્ષીને જ છે, સમજાવું. પહેલાં એનું ફૂલ ફોર્મ સમજી જઈએ. N ફોર ન્યુક્લિયર, O ફોર ઓર્ગેનાઇઝર અથવા ઓર્ગેનાઇઝિંગ, R ફોર રીજન, રીજન એટલે એરિયા. ન્યુક્લિયર, ઓર્ગેનાઇઝિંગ, રીજન, આ શું છે? તો કોષ કેન્દ્રિકા એ સ્થાન કે જેના દ્વારા એ રંગસૂત્ર સાથે જોડાયેલી હોય. ઇંગ્લિશમાં એને, સોરી, ગુજરાતીમાં કોષ કેન્દ્રિકા આયોજક વિસ્તાર, એક વિશિષ્ટ વિસ્તાર છે કે જેના દ્વારા એ રંગસૂત્ર સાથે શું હોય? જોડાયેલી હોય. કારણ કે અહીંયા બીજા રંગસૂત્ર પણ આવેલા હોય તો કોષ કેન્દ્રિકા આયોજક વિસ્તાર ત્યાં તેનું નિર્માણ થાય, કોઈ ચોક્કસ સ્થાન છે. ચલો, તો આટલો એક્સ્ટ્રા પોઈન્ટ જોયો. હવે ફિગર તમને ફરી એકવાર રિપીટ કરીને બીજી સમજાવું. ચલો, આ કોષ કેન્દ્ર છે, આપણે આ રીતે દોર્યું. હવે હું કોષ કેન્દ્રને વિશિષ્ટ રીતે દોરું છું. પહેલાં તો આ કઈ રીતે દોરેલું છે એ સમજો. ધારો કે કોષ કેન્દ્ર એક ગોળાકાર છે. આગળ જ મેં સમજ્યું કે કોષ કેન્દ્ર ગોળાકાર છે એવું સમજવું હોય તો ધારો કે નાનું ચીકુ જેવું કોષ કેન્દ્ર છે, સમજો. કોષ કેન્દ્રની વાત કરું છું, બરાબર. હવે કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે, એનો રસ કેવો છે, અંદર શું ઘટક આવેલા છે, એના માટે ધારો કે હું ચીકુમાં આમ શું પાડું છું, ચીરી પાડું છું અને એ કાઢી લઉં, તો મને આ વચ્ચેનો ભાગ આવો જોઈ શકાય. બરાબર? એટલે ક્યાંય એમસીક્યુમાં ન લખતા હોં. ઘણા તો એટલા મારા ફોલોઅર સ્ટુડન્ટ હોય કે હું જે શબ્દ બોલું ને બધું લખી નાખે. મેં એમ બોલી કે કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર ધારો કે સમજી લો કે ચીકુ છે તો ચીકુ જેવો આકાર હોય એવું લખી નાખે. એવો નથી હોતો, હા, ખાસ ધ્યાન.
જુઓ, ખાલી તમને સમજાવવા માટે કહું છું કે અંદરનો ભાગ જોવો હોય તો આપણે આમ ચીરી પાડીએ, તો એવી રીતે મેં દોરેલું છે. અહીંયા કોષકેન્દ્ર, આખું કોષકેન્દ્ર છે, એવી રીતે દોરીએ એટલે એના બે સ્તર પણ દેખાય. એટલે જુઓ, આ બાહ્ય કોષકેન્દ્ર પટલ, આ અંતઃ કોષકેન્દ્ર પટલ, આ એ બે વચ્ચેનો અવકાશ જોઈ શકાય છે સ્પષ્ટ, બરોબર. હવે જુઓ, આ જો એનું બહારનું પટલ આ રીતે સળંગ દેખાય, જ્યાં કપાયું નથી એ, તો એના પર આ છિદ્રો પણ જોઈ શકાય. હવે આ અંદર છે તો આપણે આજે દોર્યો એ શું હોય? કોષકેન્દ્ર રસ. અને એની અંદર આ રીતે એક ગોળાકાર પટલવિહીન અંગિકા કોષકેન્દ્રિકા મેં દર્શાવેલી છે, બરોબર. તો આ રીતે કોષની અંદર કોષ, એની અંદર કોષકેન્દ્ર, અને એની અંદર ધારો કે આ ત્રણ બતાવેલી છે, એમાંથી એક કોષકેન્દ્રિકા આવી હોય, પટલ નથી એટલે એનું દ્રવ્ય અને કોષકેન્દ્ર રસનું બાકીનું દ્રવ્ય સતત એકબીજાના શું રહે? સંપર્કમાં રહે, બરોબર. આની સિવાય આપણે કીધું કે કોષકેન્દ્રમાં કોષકેન્દ્રિકા તો છે જ, બીજું શું ધરાવે છે? એ રંગસૂત્ર ધરાવે છે. તો અહીંયા ઘણા બધા રંગસૂત્ર જોઈ શકાય, બરોબર. હવે રંગસૂત્ર આવી રીતે સૂત્ર સ્વરૂપે પણ દેખાય અને દ્રવ્ય સ્વરૂપે પણ દેખાય. આધાર સેના પર રહે? કોષ વિભાજનની કઈ અવસ્થામાં છે એના આધારે, બરોબર. તો હવે આપણે નેક્સ્ટ કોના માટે સમજીએ? રંગસૂત્ર દ્રવ્ય શું છે એના માટેનો ટોપિક સમજીશું. ચલો, કોષ કેન્દ્રની અંદર આપણે કોષકેન્દ્રિકા વિશે ભણી ગયા, બરાબર છે. કોષકેન્દ્રિકા, અને આપણે એવું કીધું કે કોષકેન્દ્રનો આધારક છે એ કોષકેન્દ્રિકા ધરાવે અને બીજું શું ધરાવે? રંગસૂત્ર ધરાવે. તો હવે આપણો લાસ્ટ ટોપિક આ ચેપ્ટરમાં આ રહેશે, રંગસૂત્ર એટલે શું. જુઓ, રંગસૂત્ર દ્રવ્ય આગળ જ આપણે જોઈ ગયું, ફ્લેમિંગે નામના વૈજ્ઞાનિકે જે શોધ્યું છે એ, અથવા જેને રંગસૂત્ર કહીએ. તો પહેલાં તો ઇંગ્લિશમાં ધ્યાન રાખો કે રંગસૂત્ર દ્રવ્યને ક્રોમેટિન કહેવાય, ક્રોમા, બરાબર છે. અને રંગસૂત્રને ક્રોમોઝોમ કહેવાય. ફેર શું છે? બંધારણમાં કશો ફેર હોતો નથી, દ્રવ્ય ડેન્સ સ્વરૂપે હોય. કોષ વિભાજનના અલગ અલગ તબક્કે કોષના કોષકેન્દ્રમાં એનું રંગસૂત્ર અલગ અલગ સ્વરૂપે જોઈ શકાય છે. જ્યારે દ્રવ્ય સ્વરૂપે વિસ્તૃત હોય, ફેલાયેલું હોય, તો એને દ્રવ્ય કહેવાય. અને જ્યારે એનું સંકોચન થાય, એ ઘટ્ટકરણ થાય, એનું ઘનીકરણ થાય અને એ સૂત્ર સ્વરૂપે જોવા મળે, તો એને રંગસૂત્ર અથવા ક્રોમોઝોમ કહીએ, બરાબર. હવે આ દ્રવ્ય આ રીતે કઈ રીતે ગોઠવાય? આખું જે ગોઠવણું છે, ગોઠવણી છે, અને ડીએનએ પેકેજિંગ આગળ આપણે જોઈશું કઈ રીતે થાય છે એ, અથવા કઈ ક્યાં રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે, ક્યાં રંગસૂત્ર સ્વરૂપે, જે કોષમાં કોષ વિભાજન ચેપ્ટર જોઈશું એમાં આ બધું જ આપણને સ્પષ્ટ ખબર પડશે. ચલો, હવે આપણે રંગસૂત્ર દ્રવ્ય શું અને રંગસૂત્ર શું. રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટિન, રંગસૂત્ર એટલે ક્રોમોઝોમ. તો આગળ જ મેં કીધું કે આંતરાવસ્થામાં, મેં સમજાવ્યું તમને કોષ વિભાજનનો કયો તબક્કો, આંતરાવસ્થા દરમિયાન કોષની અંદર શિથિલ અસ્પષ્ટ જાળી સ્વરૂપે, શિથિલ એકદમ સોફ્ટ, આમ એકદમ ઘન પામેલું નહીં, આમ દ્રવ્ય જેવું, બરાબર છે, અસ્પષ્ટ જાળી સ્વરૂપે જોવા મળતી રચના એને શું કહેવાય છે? રંગસૂત્ર દ્રવ્ય કહે છે. કઈ અવસ્થામાં? આંતરાવસ્થામાં. એમસીક્યુ માટે આઈએમપી આપેલું છે એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં, એટલે બરાબર. કયા અવસ્થામાં રંગસૂત્ર છે એ દ્રવ્ય સ્વરૂપે જોઈ શકાય? કોષ વિભાજનનો કયો તબક્કો? આંતરાવસ્થા. ઇંગ્લિશમાં એને ઇન્ટરફેસ કહે છે. ચલો, રંગસૂત્ર આગળ જ મેં કીધું, પરંતુ કોષ વિભાજનના વિવિધ તબક્કાઓ, આગળના બીજા એવા તબક્કા છે કે તે દરમિયાન કોષના કોષકેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય એ કયા સ્વરૂપે, સૂત્ર સ્વરૂપે જોવા મળે, તો ત્યાં એને શું કહેવાય છે? રંગસૂત્ર કહે છે. તો આ દ્રવ્ય છે એનું આમ ઘનીકરણ થઈ અને સ્પષ્ટ આવા સૂત્રો જોઈ શકાય છે, બરાબર. તો એને ત્યાં શું કહીશું? રંગસૂત્ર કહીશું. ચલો, રંગસૂત્ર દ્રવ્ય કે રંગસૂત્ર, બંધારણીય ઘટકો તો બેમાં સરખા જ હોય, કારણ કે કોષ વિભાજનના અલગ અલગ તબક્કામાં એ અલગ અલગ દેખાય છે. અહીંયા પણ કયા તબક્કામાં? સામાન્ય રીતે આંતરાવસ્થા અને એમ તબક્કો. એમ તબક્કો એટલે વિભાજન તબક્કો. વિભાજન તબક્કાના પણ ચાર તબક્કા છે, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. એમાં જે પૂર્વાવસ્થા છે
એ દરમિયાન જ એટલે જીવી આંતરાવસ્થા પૂરી થાય અને પૂર્વા એમ તબક્કો સ્ટાર્ટ થાય ને એમ તબક્કાની પૂર્વા અવસ્થા સ્ટાર્ટ થાય એ દરમિયાન જ રંગસૂત્રના ઘનીકરણની શરૂઆત થઈ જાય. કઈ અવસ્થા? પૂર્વાવસ્થા. બરાબર. આગળ જે ભાજના અવસ્થા આવે ત્યારે તો એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે, પણ એના ઘનીકરણની શરૂઆત પૂર્વાવસ્થામાં જ થઈ જાય. ભાજના અવસ્થા પછી પાછું ભાજનોત્તરાવસ્થા, પછી અંત્યાવસ્થા આવશે એટલે પાછું રંગસૂત્ર, રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે થઈ જશે પાછો આંતરાવસ્થાનો તબક્કો. બરાબર. તો ખાસ અહીંયા આ શબ્દ પણ ધ્યાન રાખીશું. ચલો, બંધારણીય ઘટકો. બંનેમાં બંધારણ તો સરખું જ રહે. કયા ઘટકો આવેલા છે? ખાસ રંગસૂત્ર, જેને આપણે આગળ આપણું જે જનીનદ્રવ્ય આનુવંશિક ઘટક જે કહીએ છીએ એ ધરાવે. ડીએનએ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આના સિવાય એ આરએનએ પણ ધરાવે, રિબો ન્યુક્લિક એસિડ. અને ડીએનએ અને આરએનએ એને આપણે સંયુક્ત રીતે શું કહીશું? ન્યુક્લિક એસિડ કહે છે. અને ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને રિબો ન્યુક્લિક એસિડ એટલે બંનેને સંયુક્ત રીતે ન્યુક્લિક એસિડ કયા હોય? તો ડીએનએ અને આરએનએ. મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તે? ડીએનએ. પરંતુ અમુક વાયરસ છે કે જેમાં આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તી શકે? આરએનએ પણ વર્તી શકે છે. બરાબર. આના સિવાય પ્રોટીન આવેલા હોય છે, વિશિષ્ટ પ્રોટીન. એની સાથે બીજા અલ્કલ્ય અભિરંજિત થતા હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન. હવે આ શબ્દ તમારે યાદ રાખવાના છે, કારણ કે સ્ટાન્ડર્ડ 12th આખો ટોપિક વધારે છે કઈ રીતે ડીએનએનું પેકેજિંગ થાય છે. કારણ કે ડીએનએનો ખૂબ જ લાંબો તંતુ હોય છે, છતાં એ કાપડા નાના કોષ કેન્દ્રની અંદર સમાવિષ્ટ થઈ જાય. જો વિચારો, તમને ઉદાહરણ આપો એટલે ખબર પડશે. તો એનો મતલબ કે હિસ્ટોન અને બિનહિસ્ટોન પ્રોટીન આવેલા હોય તો ન્યુક્લિક એસિડ હોય પ્લસ આ વિવિધ પ્રકારના પ્રોટીન એટલે આપણે એને સંયુક્ત ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન તો ન્યુક્લિયો પ્રોટીન તરીકે દર્શાવી શકીએ. આગળ જ આપણે જોઈ ગયા કે એનું રંગસૂત્ર કયું? ન્યુક્લિયો પ્રોટીન સ્વરૂપે હોય. ખબર પડી ગઈ આના પરથી કે ડીએનએ આરએનએ એ બંનેને ન્યુક્લિક એસિડ કહેવાય. કેટલાક અલ્કલ્ય હિસ્ટોન પ્રોટીન છે, કેટલાક બિન હિસ્ટોન પ્રોટીન છે અને અન્ય પ્રોટીન પણ આવેલા છે એટલે પ્રોટીન ધરાવે તો પ્રોટીન લખીએ. ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન તો ન્યુક્લિયો પ્રોટીન. તો ખરેખર જોવા જાઓ તો આ બધા કોમન શબ્દ એક વાપરવો હોય બંધારણીય ઘટક શું આવે તો ન્યુક્લિયો પ્રોટીન આવે. એમ શીખ્યું, કઈ રીતે પૂછાય છે એના આધારે આ વસ્તુ ધ્યાન રાખીશું. ઘણીવાર આ જ ગોખી નાખો પછી ન્યુક્લિયો પ્રોટીન આવે તો ન આવડે, ન્યુક્લિક એસિડ આવે તો ન આવડે. સમજાય છે? ડીએનએ આરએનએ ન્યુક્લિક એસિડ છે તો ન્યુક્લિક એસિડ અને હિસ્ટોન બિનહિસ્ટોન અને પ્રોટીન ધરાવે તો પણ આન્સર સાચો. ન્યુક્લિક એસિડ અને પ્રોટીન ધરાવે કારણ કે ત્રણેય પ્રકારના પ્રોટીન જ છે તો પણ આન્સર સાચો. અથવા ઘણીવાર આ બંનેનો કોમન શબ્દ ન્યુક્લિયો પ્રોટીન ધરાવે તો પણ આન્સર સાચો. બરાબર. એમસીક્યુમાં કઈ રીતે પૂછાય અને શું શોધવું તમારે એ તમારા પર ડિપેન્ડ રહે, પણ ત્યારે આ બધા શબ્દો સમજવા જોઈએ. ચલો, તો એના બંધારણીય ઘટકો થયા. હવે તમને ઉદાહરણ આપે છે કે માનવીના રંગસૂત્રો કેવા હોય. આપણે રંગસૂત્રની વાત કરીએ છીએ તો માનવીના શરીરના એક કોષમાં કોઈ પણ કોષ લઈ લો, શુક્રકોષ અને અંડકોષ સિવાય. બરાબર. કારણ કે એમાં અડધી સંખ્યા હોય. કોઈ પણ એક કોષમાં ડીએનએનો તંતુ કેટલો લાંબો છે? 2 મીટર લાંબો. એમસીક્યુ માટે ટેક્સ્ચ્યુઅલ ટોપિક છે, ટેક્સ્ટબુકમાં શબ્દ આપેલો છે. માનવીના રંગસૂત્રમાં માનવીના શરીરના એક કોષમાં એનું 2 મીટર લાંબો જે ડીએનએનો તંતુ છે એ 46 રંગસૂત્રો સ્વરૂપે ગોઠવાય છે. 46 રંગસૂત્રો ઇન શોર્ટ 23 જોડ બનાવે છે. બરાબર. હવે આવું કઈ રીતે બને? જુઓ, 2 મીટર જેટલો લાંબો. હવે ખરેખર જોવા જાઓ તો આપણે નરી આંખે આપણે આપણા શરીરનો એક કોષ પણ જોઈ શકતા નથી. તમે સામાન્ય રીતે એવું કહેવાય કે જે ટાંકણી છે એનું જે શીર્ષ માથાનો ભાગ હોય, આવો ગોળાકાર શીર્ષ માથાનો ભાગ ટાંકણીનો, એ જો તમારા સ્કિન પર મૂકો અને એટલો ભાગ જોવો તો પણ એમાં હજારોની સંખ્યામાં કોષો હોય. સમજાઈ ગયું? તો એમાંનો એક કોષ નરી આંખે નથી જોઈ શકતા. એ કોષની અંદર કોષ કેન્દ્ર છે, એ કોષની અંદર રંગસૂત્ર છે, કોષ કેન્દ્રની અંદર. તો એ રંગસૂત્ર 2 મીટર લાંબો છે. હવે આટલો મોટો લાંબો રંગસૂત્ર કેવી રીતે આટલી નાની જગ્યામાં ફિટ થતું હોય? તો મોટી વસ્તુને તમારે ભેગી કરીને ગોઠવવી હોય તો ચોક્કસ પ્રકારનું પેકિંગ કરવું પડે. તો અહીંયા આપણા શરીરમાં પણ રંગસૂત્રનું સ્પેસિફિક પેકેજિંગ થયેલું છે અને એના માટે જ આ હિસ્ટોન અને બિનહિસ્ટોન પ્રોટીનની જરૂર પડે છે. બરાબર. તો એ આપણે ડીએનએ પેકેજિંગ ટોપિક સ્ટાન્ડર્ડ 12th છે એમાં જોઈશું.
પણ અહીંયા આટલો એમ શીખી યાદ રાખી કે માનવીના શરીરમાં 2 મીટર લાંબો ડીએનએનો તંતુ, તો ડીએનએનો તંતુ કેટલો લાંબો છે? 2 મીટર લાંબો છે. પરંતુ એ આખો તંતુ એક સ્વરૂપે ન ગોઠવતા નાના નાના તંતુઓમાં જોડાય 46 રંગસૂત્રો બનાવે. 46 રંગસૂત્રો એટલે 23 જોડ. ઓકે, આ અનન્ય સંખ્યા છે, ક્યારેય બદલાતી નથી. માનવીના શરીરનો કોઈ પણ કોષ લઈ લો, બરાબર છે, પગના તળિયાનો લઈ લો, સ્કિનનો લઈ લો, પેટમાંથી કોઈ પાચનતંત્રના ભાગનો લઈ લો, રુધિરનો કોઈ કોષ લઈ લો, માથાના વાળનો કોઈ કોષ લઈ લો, કોઈ પણ બાહ્ય કે આંતરિક કોઈ પણ કોઈ એક કોષ લો, તો એમાં રંગસૂત્રની સંખ્યા 23 જોડ, 46 જ હોય. માત્ર એક માદામાં અંડકોષમાં 23 હોય અને શુક્રકોષમાં 23 હોય, બરાબર, અડધી, બાકી બધે જ 46 રંગસૂત્ર જ હોય. હવે જુઓ, દરેક સજીવમાં પણ અનન્યતા છે. આ પણ યાદ ઓકે આવ્યું છે તો સાથે સાથે સમજી લો કે દરેક સજીવમાં રંગસૂત્રોની સંખ્યા ફિક્સ અને અનન્ય હોય. ધારો કે માનવીમાં, તો કોઈ પણ માનવી ક્યાંય પણ હોય, કોઈ પણ કોષ લો, 46 જ હોય રંગસૂત્રો, એટલે કે 23 જોડ જ હોય. બીજું કોઈ પ્રાણી લઈ લો, કોઈ વનસ્પતિ લઈ લો, તો દરેકના રંગસૂત્રની સંખ્યા ફિક્સ રહે છે. 12th પણ આપણે આ પોઈન્ટ જોઈશું અને અમુક સજીવોના રંગસૂત્રો વિશે પણ સંખ્યા પણ આપણે ત્યાં ધ્યાનમાં લઈશું, બરાબર. તો આટલા એના બંધારણીય ઘટકોની વાત પૂરી થઈ. હવે આપણે રંગસૂત્રની રચના ભણીએ કે રંગસૂત્ર કેવા હોય. હવે રંગસૂત્ર જે ઘટક ધરાવે છે એમાં એક સેન્ટ્રોમિયર છે, એક એનું કાઇનેટોકોર છે, બરાબર. સેન્ટ્રોમિયર એટલે શું? પહેલાં તો તમને ફિગરમાં અહીંયા જોઈએ. ધારો કે આ કોઈ એક રંગસૂત્ર છે, એમાં મધ્યમાં જે એક ખાંચ જોવા મળે, એ ખાંચને શું કહેવાય છે? સેન્ટ્રોમિયર કહેવાય છે. સેન્ટરમાં, મધ્યમાં ખાંચ જોવા મળે, બરાબર, એક આવશ્યક પ્રાથમિક ખાંચ. હવે મધ્યમાં જ હોય એવું જરૂરી નથી, કારણ કે એના આધારે આપણે રંગસૂત્રના પ્રકાર પાડીશું. પહેલાં તો કોઈ પણ રંગસૂત્ર હોય તો આ જે તમે દોરીએ છીએ આપણે, આ એની બે રંગસૂત્રિકા છે અને સેન્ટ્રોમિયર, તો આ બંનેને શું કહેવાય? રંગસૂત્રિકા. આ એક રંગસૂત્ર દોર્યું છે મેં, ધારો કે, તો આ બે એની રંગસૂત્રિકા કહેવાય. વચ્ચે જે આ પાર્ટ અહીંયા મેં દોરેલો છે એ ખાંચ જેવો, જેને શું કહેવાય? સેન્ટ્રોમિયર. અને સેન્ટ્રોમિયર ઉપર એક તકતી જેવી રચના આવે એને કાઇનેટોકોર કહેવાય, બરાબર. તમને રંગસૂત્રિકા શબ્દ નથી આપેલો, પણ આ જે ભુજાઓ છે એને શું કહેવાય? રંગસૂત્ર નહીં, આખું આ રંગસૂત્ર. આ બેને રંગસૂત્રિકા, એક ખાંચ વચ્ચે જોવા મળે એને સેન્ટ્રોમિયર, અને સેન્ટ્રોમિયર પર એક બિંબ જેવી, ખાંચ પર એક બિંબ આકારની સંરચના, એને શું કહેવાય? કાઇનેટોકોર કહેવાય. ઓકે, સેટેલાઇટ શું એ પછી સમજીએ, પ્રકાર સમજ્યા પછી આ ખબર પડી ગઈ. તો આ એની બે ભુજાઓ પણ કહી શકાય, અથવા એને રંગસૂત્રિકા પણ કહી શકાય. આખું એક રંગસૂત્ર છે. રંગસૂત્રના પ્રકાર જોઈએ, હવે રચના જોઈ ગયા, પ્રકાર જોઈએ. રંગસૂત્રના પ્રકાર કોના આધારે પડે? સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે પ્રકાર પડે. સેન્ટ્રોમિયર ક્યાં આવેલું છે, જે ખાંચ છે એ. ચલો, 4 પ્રકાર પડે છે ટોટલ. કેટલા? 4 પ્રકાર હોય એમ શીખ્યું. કેટલા પ્રકારના રંગસૂત્રો હોય? 4. કોને આધારે પ્રકાર પડે? સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે. જો 4 પ્રકાર કયા? મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. પડી જશે મેટાસેન્ટ્રિક, કે જેમાં સેન્ટ્રોમિયર મધ્યમાં હોય, એટલે એની બંને બાજુની ભુજા સરખી હોય. તો સેન્ટ્રોમિયરનું સ્થાન ક્યાં? સેન્ટ્રોમિયર મધ્યમાં. તો બંને બાજુની ભુજાઓ બધે હોય એટલે આ બે બાજુની ભુજા કેવી થાય? સરખી થાય, બરાબર, એને કહેવાય મેટાસેન્ટ્રિક. સબ મેટાસેન્ટ્રિક, સેન્ટ્રોમિયર મધ્યથી સહેજ ખસેલું હોય, ઉપર કે નીચે ગમે તે બાજુ. જો આ મધ્ય ભાગ છે, મધ્યથી સહેજ ખસેલું છે, આમ પણ હોઈ શકે આમ, એટલે શું થાય? એક બાજુની આ બે ભુજા છે એ ટૂંકી, આ બંને ભુજા સરખી. બરાબર, આ બે ટૂંકી ભુજા અને બે લાંબી ભુજા. સેન્ટ્રોમિયરનું સ્થાન મધ્યથી સહેજ ઉપર, તો એને કહેવાય સબ મેટાસેન્ટ્રિક, બરાબર. હવે જો સેન્ટ્રોમિયર છે એ ખૂબ જ છેડા પર હોય, એકદમ છેડા પર, તો બે ભુજા ખૂબ જ ટૂંકી, અત્યંત ટૂંકી, અને આ બે અત્યંત લાંબી. સેન્ટ્રોમિયરનું સ્થાન મધ્યથી એકદમ છેડા પર, તો એને એક્રોસેન્ટ્રિક કહેવાય. હવે જો સેન્ટ્રોમિયર એકદમ છેડા પર જતું રહે, બરાબર, તો એને શું કહેવાય?
ટીલોસેન્ટ્રિક. સમજણ પડી ગયું? તો સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક જોઈ શકાય. હવે સેટેલાઇટ શબ્દ સમજાવો કે ઘણીવાર દ્વિતીયક અભિરંજક થતી રચના, આ સેટેલાઇટ કઈ રીતે બને છે, રંગસૂત્ર કઈ રીતે બને છે, બધું જ આપણે ડીએનએ પેકેજિંગમાં 12th ભણીશું. પરંતુ આવી કોઈ રચના જે દ્વિતીયક અભિરંજિત થતી રચના છે, સેકન્ડરી ઘટક છે, બરાબર, તો એને શું કહેવાય છે? આને સેટેલાઇટ કહે છે. સેટેલાઇટ સામાન્ય રીતે મેટાસેન્ટ્રિક અથવા ઘણીવાર સબમેટાસેન્ટ્રિકમાં પણ જોઈ શકાય, પણ અહીંયા તમને એમસીક્યુ આવે બેમાંથી કોઈ પણ ઓપ્શન, બરાબર. મેટાસેન્ટ્રિકમાં પણ તમે સેકન્ડરી, આ રીતે સેકન્ડરી એટલે દ્વિતીયક આ રચના તો બને, પણ વધારાની રચના બને એટલે એને દ્વિતીયક છે, અભિરંજિત થાય છે એટલે અભિરંજિત થતી રચના, બરાબર કહેવાય, જેને સેટેલાઇટ કહેવાય છે, જે મેટાસેન્ટ્રિકમાં જોઈ શકાય. મેટાસેન્ટ્રિક પ્રકારમાં ઘણીવાર સબમેટાસેન્ટ્રિકમાંય જોઈ શકાય છે, એટલે જ્યાં સુધી આ ઓપ્શન હોય ત્યાં સુધી આ લખવાનું જ, પણ આ ન હોય તો ઘણીવાર આમાં પણ જોઈ શકાય, બરાબર. તો આ થયું આના સાથે રંગસૂત્ર માટેની રચના. હવે આમ જોવા જાઓ તો રંગસૂત્ર આખું જ એસિડિક છે, કારણ કે રંગસૂત્રની રચનામાં ડીએનએ આરએનએ છે. ડીએનએ ન્યુક્લિક એસિડ, આ પણ ન્યુક્લિક એસિડ, એટલે રંગસૂત્ર કેવું પ્રકૃતિ ધરાવે છે? એસિડિક પ્રકૃતિ ધરાવે છે. એટલે જ જુઓ એ અલ્કલ્ય અથવા બેઝિક અભિરંજકથી અભિરંજિત થાય છે. તો આપણે આપણો એમસીક્યુ આગળ જ આપણે કીધું કે રંગસૂત્ર દ્રવ્ય જોયું કોણે? ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે, અને એણે શું કીધું? અલ્કલ્ય અભિરંજકથી અભિરંજિત થાય, એટલે એનું અભિરંજક કયું વાપરવું પડે છે? બેઝિક, કારણ કે આ રચના પોતે કેવી છે? એસિડિક છે, બરાબર. તેની પ્રકૃતિ કેવી છે? એસિડિક. કોની? રંગસૂત્રની. અને રંગસૂત્રની સંખ્યા પણ ફિક્સ હોય. તો આના સાથે આપણે આ રંગસૂત્ર માટેનો ટોપિક પૂરો કર્યો, અને આપણો મુખ્ય ટોપિક જે ચાલતો હતો બે લેક્ચરથી કયો? કોષકેન્દ્ર માટેની બધી જ રચના પૂરી કરી. તો તમે કોષકેન્દ્રમાં આ રીતે રંગસૂત્ર જોઈ શકો, આ રીતે જોઈ શકાય, અથવા ઘણીવાર ફ્રેડેડ સ્વરૂપે કયા સ્ટેજમાં કોષ વિભાજનના કયા તબક્કામાં કોષ છે એના આધારે, બરાબર. હવે એક નાની રચના, પણ જોવો આ રંગસૂત્રમાં નથી આવતું, આપણે જે વિવિધ અંગિકાઓ જોઈએ છે સુકોષ કેન્દ્રીય કોષની, એમાં એક લાસ અંગિકા સૂક્ષ્મકાય, આ કોષ કેન્દ્રમાં નથી, સૂક્ષ્મકાય અહીંયા કોષ રસમાં જોવા મળતી અંગિકા છે, બરાબર, જેને માઇક્રોબોડીઝ કહે છે. પટલ ધરાવતી છે, ઘણી જ સૂક્ષ્મ પુટિકાઓ, નાની નાની પોટલી જેવી રચના, એને શું કહેવાય? સૂક્ષ્મકાય કહેવાય. અહીંયા પણ એક સ્તરીય પટલ હોય છે, બરાબર, જે વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવતી હોય અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોઈ શકાય. આટલું તમને સૂક્ષ્મકાય માટે આપેલું છે. પરંતુ અહીંયા એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે જોઈએ એક શબ્દ, આપણે પેરિક્સોઝોમ આગળ જોઈ ગયા છીએ. પેરિક્સોઝોમ યાદ છે? શેમાં આવે છે? અંતપટલ તંત્રનો ભાગ છે, સોરી, અંતપટલ તંત્રનો ભાગ માનવામાં આવતી નથી, સોરી, એવી અંગિકા, એને આપણે શું કહી દીધું? પેરિક્સોઝોમ. હવે જુઓ, પેરિક્સોઝોમ અને બીજું એક નામ ત્યારે પણ મેં આપેલું, ગ્લાયકોક્સિઝોમ, આ બંને સૂક્ષ્મકાય છે, એક પ્રકારની પુટિકા જ છે, વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવે. સામાન્ય રીતે પેરિક્સોઝોમ એમાં પેરોક્સિન નામનું પ્રોટીન હોય, અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન, આપણે ઓક્સિડેટિવ પ્રક્રિયા, એના માટેના એન્ઝાઇમ, એના માટેના ઉત્સેચકો પેરિક્સોઝોમમાં હોય. ગ્લાયકોક્સિઝોમ શબ્દ પરથી લિપિડના પાચન માટે સાથે સંકળાયેલી આ પુટિકા છે, અને એમાં એના ઉત્સેચકો હોય. જર્મિનેટિંગ ઓઇલ સીડ્સ એટલે જે તેલિયવ્યવ હોય, એનું જ્યારે બીજાંકુરણ થતું હોય એ દરમિયાન આમાં ગ્લાયકોક્સિઝોમ નામની અંગિકા હોય, કારણ કે એમાં રહેલા ઓઇલ પાર્ટ, લિપિડ, એના પાચન માટે આ પ્રકારની અંગિકા ચોક્કસ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે, બરાબર. આની સાથે આપણે લગભગ આપણા ટેક્સ્ટબુકમાં આવતા બધા જ પોઈન્ટ અહીંયા આપણે પૂરા કરીએ છીએ, બરાબર. પેરિક્સોઝોમ કે જેને આપણે અંતપટલ તંત્રનો ભાગ માનવામાં આવતું નથી, હવે આ બે પોઈન્ટ આપ્યા નથી, તમને ખાલી એટલું સૂક્ષ્મકાય જ આપ્યું, પણ ખાસ ધ્યાન રાખજો સૂક્ષ્મકાય આપણો જે આગળનો બે લેક્ચરથી જે ટોપિક ચાલે છે કોષકેન્દ્ર એનો ભાગ નથી, સૂક્ષ્મકાય અહીંયા જોવા મળતી પુટિકીય રચનાઓ છે, માઇક્રોબોડીઝ, નાની નાની અંગિકાઓ છે, અને અહીંયા ગ્લાયકોક્સિઝોમ અને પેરિક્સોઝોમ, આગળ પેરિક્સોઝોમ શબ્દ આવે છે તો એક પ્રકારની સૂક્ષ્મકાય છે. આના સાથે આપણે આપણું ચેપ્ટર નંબર 8 પૂરું કરીએ છીએ. જુઓ કેટલું સરસ રીતે 1x1 આપણે બધી અંગિકાઓ ભણી અને આખું ચેપ્ટર પૂરું કર્યું છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આગળ ચેપ્ટર નંબર 5 એની મેં નોટ્સ તમને લખીને આપેલી છે. ચેપ્ટર નંબર 8ની નોટ્સ બનાવેલી નથી, જો
अनुकूल आवशे तो बनावीश, नहींतर तमारा माटे एक वस्तु सारी रहेशे कि तमे ज्यारे पण आ टॉपिक तैयार करो छो वन बाय वन मारू जे पण यूट्यूब छे एमां तमारे शुं करवानुं छे प्लेलिस्टमां जवानुं छे। ज्यारे पण चेनल खोलो उपर प्लेलिस्ट आवशे, जे विडियो ने बधुं आवे छे एमां प्लेलिस्टमां जशो एटले तमने चेप्टर वाइज बधा ज लेक्चर आपेला छे। तो एमां स्टैंडर्ड 11th चेप्टर 8 एम करशो तो एमां आ बधा ज 19 विडियो तमे एमां कंटीन्यू लाइन बाय लाइन जोई शकशो। तो ए दरमियान तमे शुं करो, पहेलो विडियो खोलो, एमां जे मैं आखू नोट्स बनावेली छे एमां जो, कारण के पॉइंट वाइज हूँ आवा लखती ज रहूँ छूँ, अनुकूल आवशे तो हूँ बनावी अने शेर करीश, अने ज्यारे पण जो शेर करीश तो तमारे वारे वारे शूँ करतुं रहेवानुं छे, आनो पहला नंबरनो जे विडियो खोली अने एनो डिस्क्रिप्शन बॉक्स जोवानुं, जो मारी रेडी थई जशे तो हूँ एमां तमने શેર કરી દઈશ, અથવા બીજી પણ મારી જોડે કોઈ રેડી હોય તો અત્યાર પૂરતી હું તમને શેર કરી આપીશ, બરાબર। પણ જો મારી જે બનાવી હોય અને તમારે જાતે બનાવી હોય ફેર નોટ, તો કઈ રીતે બનાવી શકો, એક એક લેક્ચર જોતો રહેવાનું, વિડીયો પોઝ કરતો રહેવાનું, અને બોર્ડમાં તમે હાઇલાઇટ કરી એનલાર્જ કરી સારી આમ પણ જોવા જાઓ તો આ બધા જ વિડીયો તમે મોબાઈલમાં જોઈ શકો, પણ મોબાઈલ કરતાં પણ તમારે હાઇલાઇટ કરીને જોવા હોય તો લેપટોપમાં જોવો તો બહુ સ્પષ્ટ તમે જોઈ શકશો। તો શું થાય કે તમે હાઇલાઇટ કરી અને બધી નોટ્સ પણ વિડીયો પોઝ કરી અને સાથે સાથે બનાવતા રહો, છતાં જરૂર પડે તો તમારે આ ચેપ્ટરના ફર્સ્ટ વિડીયોમાં વારે વારે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સ જોતા રહેજો, જરૂર પડે બની જશે તો હું ક્યાંક તમને એ પણ હાઇલાઇટ કરીશ, ક્યાંક દર્શાવી દઈશ કે નોટ્સ રેડી છે, નહીતર તમારે શું કરવાનું રહેશે જાતે એ નોટ્સ બનાવી અને આ ચેપ્ટર બહુ જ સારી રીતે, જો આના બધા જ પોઈન્ટ બધી જ અંગિકાઓ ક્યાંક ને ક્યાંક જરૂર પડશે પડશે ને પડશે જ, બરાબર। કણાક સૂત્ર શ્વસન જોઈશું તો પડશે, હરિતકણ પ્રકાશસંશ્લેષણ જોઈશું તો ખબર પડશે, આનુવંશિકતા જોઈશું તો, આ કોષ કેન્દ્રમાં રહેલું રંગસૂત્ર ડીએનએ આરએનએ બધા જ ઘટકોની તમને જરૂર પડશે। બહુ આ એમપી ટોપિક છે, બહુ સિમ્પલ છે, ઘણા બધા એમસીક્યુ આવી શકે, લાઇન ટુ લાઇન એમસીક્યુ માટે જરૂરી છે, બરાબર। બહુ જ સારી રીતે વારે વારે વાંચી વારે વારે લખી અને આખું ચેપ્ટર સારી રીતે તૈયાર કરી દઈશું। આ સાથે આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું થાય છે, જય હિન્દ। આ ચેપ્ટરને લગતા નીટના વિડીયો આના પછી મૂકવામાં આવશે, 19 વિડીયો પછી નીટને અનુલક્ષીને વધારાનું હું એક નોટ્સ બનાવી અને એક લેક્ચર તમારો મૂકીશ, બરાબર। એ પણ તમે સારી રીતે એક્સ્ટ્રા પોઈન્ટ માટે થઈને જોઈ લેજો, આ બધા ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ છે। જય હિન્દ।